ભાવનગરમાં 15,000 થી વધુ ઈ ચલણનો દંડ નથી વસૂલાયો, ઈ મેમો ભરપાઈ કરવા અનુરોધ કરાયો છે। મહત્વના સમાચાર થયા છે સામે। નવાચાર 826 વાહન ચાલકોને SMS દ્વારા નોટિસ મોકલાઈ, શહેર ટ્રાફિક વિભાગે અભિયાન તેજ બનાવ્યું છે। ભાવનગર શહેરમાં મુખ્યત્વે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર અદ્યતન CCTV કેમેરા લગાવી અને તેનું ટ્રાફિક અને ક્રાઇમ પોઈન્ટ ઓફ વ્યૂ સુપરવિઝન રાખવામાં આવે છે। એમાં મુખ્યત્વે આજે ટ્રાફિકની વાત કરીએ તો એ જે પોઈન્ટ ઉપરથી ઈ ચલન જનરેટ કરવામાં આવે છે અને આ ઈ ચલન જે છે જુદા જુદા નાગરિકોને દંડના રૂપે આપવામાં આવે છે। આજે મીડિયા દ્વારા મારી અપીલ છે કે થોડા દિવસોમાં લોક અદાલત યોજવામાં આવનાર છે, તો આપે આજે કોઈ બી ઈ મેમો ભરેલો ના હોય તો આજે મારે મીડિયા દ્વારા અપીલ કરવામાં આવી છે, નામદાર કોર્ટમાં જે અદાલતમાં આપનો જે બી મેમો હશે એની પહેલાં આપ ભરો, કારણ કે નામદાર કોર્ટના સમક્ષ આ મેમો જાય તો જે બી નાણાં જે છે તે વધી બી શકશે। તો આજ દિન સુધી એક વર્ષની અંદર 10,000થી વધુ લોકોને ઈ મેમો ઈ ચલન આપવામાં આવેલા છે। તો તમામ નાગરિકને મારી અપીલ છે કે વહેલી તકે આ ઈ મેમો ભરો અને નામદાર કોર્ટના દંડથી બચો।